हेलो स्टूडेंट, गुड मॉर्निंग. जय स्वामी नारायण. आई एम जिमी पटेल फ्रॉम कंप्यूटर डिपार्टमेंट. टुडे वी विल लर्न अबाउट लेबोरेटरी सेक्शन सब्जेक्ट. दिस नेम इज फंडामेंटल ऑफ कंप्यूटर एप्लीकेशन एंड सब्जेक्ट कोड इज 331703. ओके. एंड नेक्स्ट सब्जेक्ट छे के बेसिक ऑफ कंप्यूटर एंड इन्फॉर्मेशन टेक्नोलॉजी एंड सब्जेक्ट कोड छे 330013. तो FOCA, ओके, दिस वन इज कंप्यूटर डिपार्टमेंट सब्जेक्ट एंड दिस वन इज बेसिक ऑफ कंप्यूटर एंड इन्फॉर्मेशन टेक्नोलॉजी एट्ले कि BCIT है. ये इलेक्ट्रिकल फर्स्ट सेम मीन्स के फर्स्ट सेम नो लेबोरेटरी सेक्शन छे. तो सो स्टूडेंट बन्ने ने सेम आवे छे के FOCAની અંદર FOCA એન્ડ BCIT બંનેના પ્રેક્ટિકલ છે એ સેમ છે એટલા માટે અહીંયા બંનેના નામ મીન્સ કે લખેલા છે. ઓકે, તો લેટ સ્ટાર્ટ અવર ફર્સ્ટ પ્રેક્ટિકલ. દિસ નેમ ઇઝ મેનેજિંગ ફાઇલ એન્ડ ફોલ્ડર. ઓકે, તો તમે મેનેજિંગ ફાઇલ એન્ડ ફોલ્ડર એટલે કે તમે ફાઇલ એન્ડ ફોલ્ડરને કઈ રીતે મેનેજ કરો છો. ફાઇલ તમે કોને કહેશો એન્ડ ફોલ્ડર તમે કોને કહેશો એના વિશે આપણે સ્ટડી કરવાનું છે. ઓકે, તો સિમ્પલ કે ફાઇલ તમે કોને કહેશો કે જેની અંદર તમે ઘણી બધી ઇન્ફોર્મેશન સ્ટોર કરી શકો છો. ઓકે, એને તમે ફાઇલ કહો છો. એન્ડ ફોલ્ડર, તો તમે જે ફાઇલ બનાવેલી છે એને એક ફોલ્ડર સ્પેસિફાઈ કોઈ એક ફોલ્ડરની અંદર તમે સ્ટોર કરો છો એને તમે ફોલ્ડર તરીકે ઓળખી શકો છો. ઓકે, નેક્સ્ટ વોટ ઇઝ ફાઇલ સિસ્ટમ. તમે ફાઇલ સિસ્ટમ કોને કહેશો, તો ફાઇલ આર યુઝ ટુ સ્ટોર ઇન્ફોર્મેશન ઇન કોમ્પ્યુટર્સ. એટલે કે તમારી જે ફાઇલ છે ફાઇલની અંદર તમે જે ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી છે તમે ઓલરેડી શેની અંદર સ્ટોર કરો છો, તો બેઝિકલી કોમ્પ્યુટરની અંદર. નેક્સ્ટ છે, ફાઇલ સિસ્ટમ ડિફાઇન ધ વે ઇન વિચ ફાઇલ આર નેમ એન્ડ વેર દે આર પ્લેસ લોકલી ફોર સ્ટોર એન્ડ રિટ્રાઇવલ. એટલે કે ફાઇલ સિસ્ટમ ડિફાઇન ધ વે ઇન વિચ ફાઇલ આર નેમ એન્ડ વેર દે આર પ્લેસ લોકલી ફોર સ્ટોર એન્ડ રિટ્રાઇવલ. એટલે કે તમારી સ્ટોર કરેલી ફાઇલ ફરીથી ચેક કરવી હોય તો તમે એને ચેક કરી શકો છો, કારણ કે તમને એ ફાઇલ સેવ ટાઈમે જે નામ આપેલું છે એ તમને યાદ હશે. એટલે કે તમે ઓલરેડી તમારી સિસ્ટમની અંદર તમે જે ફાઇલ સ્ટોર કરેલી છે, ઓકે, તો એ ફાઇલને તમે સ્ટોર સેવ કરતી વખતે તમે જે નામ આપેલું છે એના થ્રુ મીન્સ કે તમે ફરીથી ચેક કરી શકો છો. ઓકે, નેક્સ્ટ વન ઇઝ મોસ્ટ ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ હાયરાર્કિકલ ફાઇલ સિસ્ટમ. ઓકે, હાયરાર્કિકલ સિસ્ટમ મીન્સ કે સપોઝ હું ફોર એક્ઝામ્પલ હું તમને આપું કે હાયરાર્કિકલ તમે ફાઇલ સિસ્ટમ કોને કહેશો. તો ફોર એક્ઝામ્પલ, તો હું કોઈ સ્કૂલ મીન્સ કે સ્કૂલ લઉં છું. ઓકે, કોઈ સ્કૂલ છે તો એની અંદર સ્કૂલની અંદર મીન્સ કે વર્ક કરતું કોણ હશે, તો ફર્સ્ટ ઓફ ઓલ હું જે ફોલ્ડર બનાવું છું એ સ્કૂલનું બનાવું છું. એ સ્કૂલની અંદર કોણ કોણ વર્ક કરે છે, તો ટીચર્સ છે, સ્ટુડન્ટ છે, એડમિન ડિપાર્ટમેન્ટ છે, એ બધાનો રેકોર્ડ, બરોબર, એ બધાનો રેકોર્ડ એન્ડ એમની ફાઇલ સ્ટોર કરવી છે. તો સો આઈ કેન મેક અ હાયરાર્કિકલ કી, મીન્સ ઓફિસ માટે અલગ, એડમિન માટે અલગ ડિફરન્સ ફાઇલ ક્રિએટ કરીએ છીએ એને આપણે હાયરાર્કિકલ મોડેલ કહીએ છીએ. ઓકે, તો નેક્સ્ટ આઈ વિલ ડ્રો ઇટ એન્ડ એક્સપ્લેન. ઓકે, નેક્સ્ટ ટોપિક છે ધ ફાઇલ આર ઓર્ગનાઇઝ ઇન ટુ ફોલ્ડર્સ એન્ડ સબ ફોલ્ડર્સ ઇન અ ટ્રી લાઇક સ્ટ્રક્ચર. ઓકે, લાઇક યુ કેન ટેક ધ એક્ઝામ્પલ ઓફ સબ્જેક્ટ. ઓકે, કે હું તમને કોઈ એક સબ્જેક્ટનું નામ આપું છું કે મારે કોઈ ઇંગ્લિશ સબ્જેક્ટનું ફોલ્ડર મારે ક્રિએટ કરવું છે. ઓકે, સ્ટાન્ડર્ડ વાઇઝ કે સપોઝ સ્ટાન્ડર્ડ 10ની અંદર મારે ઇંગ્લિશ નામના સબ્જેક્ટનું ફોલ્ડર ક્રિએટ કરવું છે. તો હવે ઇંગ્લિશ સબ્જેક્ટ છે તો એની અંદર ગ્રામેટિકલ બી આવે છે એન્ડ લિટરેચર પોર્શન બી આવે છે. ઓકે, તો તમે શું કરશો કે તમારું જે મેઇન ફોલ્ડર છે, ઓકે, એને તમે ફરીથી મીન્સ કે બે પાર્ટમાં મીન્સ કે તમે ડિવાઈડેડ કરો છો. ફર્સ્ટ ઓફ પાર્ટ બનાવો છો એ તમે શેને બનાવો છો કે ગ્રામર, તો એની એ જે ગ્રામરનું ફોલ્ડર બનાવેલું છે તો એની અંદર તમે ગ્રામર સેક્શન જ મીન્સ કે એડ કરી શકો છો. નેક્સ્ટ તમે જે ફોલ્ડર બનાવ્યું છે એનું નામ છે લિટરેચર. ઓકે, તો એની અંદર તમે સ્ટોરી છે કે લિટરેચરની લગતી મીન્સ કે કોઈ બી મીન્સ કે એડિશન છે, ઇન્ફોર્મેશન છે, એને તમે સ્ટોર કરી શકો છો. ઓકે, તો તમે એ રીતે તમારી જે ફાઇલ છે એને ફોલ્ડરની અંદર ક્રિએટ કરીને એન્ડ સબ ફોલ્ડર બનાવીને એની અંદર
अंदर तमे स्टोर करी सको छो। एटले के अलग अलग पोर्शन आवे छे एना माटे हूँ अलग थी जे मेन फोल्डर कर्यु छे एनी अंदर सब फोल्डर क्रिएट करीस ने हूँ एने ट्री लाइक स्ट्रक्चर तरीके भी हूँ एने कही सकूँ छू के ते मारू ट्री लाइक स्ट्रक्चर थयुं। ओके नेक्स्ट जोईए आपणे तो रोल ऑफ फाइल सिस्टम। तो रोल ऑफ फाइल सिस्टम नी अंदर शुं आवे छे तो क्रिएटिंग अ न्यू फोल्डर એટલે કે તમે કોઈ નવું ફોલ્ડર બનાવી શકો છો, ક્રિએટિંગ અ ન્યૂ ફાઇલ એટલે કે તમે કોઈ ન્યૂ ફાઇલ ક્રિએટ કરી શકો છો, રિમેનિંગ અ ફાઇલ ઓર ફોલ્ડર એટલે કે તમે જે ફાઇલ એન્ડ ફોલ્ડર બનાવ્યું છે એને તમે રિનેમ પણ આપી શકો છો કે તમે પહેલાં જે નામ લખ્યું રાખ્યું હતું એની સિવાય તમારે બીજું એડ કરવું છે તો તમે એને રિનેમ આપી શકો છો। ડિલેટિંગ અ ફાઇલ ઓર ફોલ્ડર એટલે કે તમે જે ફાઇલ એન્ડ ફોલ્ડર બનાવ્યું છે એને તમે ડિલેટ બી કરી શકો છો, પરમેનન્ટલી ડિલેટ ફાઇલ ઓર ફોલ્ડર એટલે કે તમે એને પરમેનન્ટ બી એને તમે ડિલેટ કરી શકો છો। રિસ્ટોરિંગ અ ફાઇલ ઓર ફોલ્ડર એટલે કે તમે એને રિસ્ટોર બી કરી શકો છો, મૂવિંગ ઓર કોપીંગ અ ફાઇલ ઓર ફોલ્ડર ફ્રોમ વન ડ્રાઈવ ટુ અનધર એટલે કે તમારી જે ફાઇલ એન્ડ ફોલ્ડર છે એને મૂવ અને કોપી તમે કોઈ બી ડ્રાઈવ થ્રુ મીન્સ કે કરી શકો છો। તો હાઉ ટુ હેલ્પફુલ ટુ અઝ કે આ જે રોલ ઓફ ફાઇલ સિસ્ટમ છે એ આપણને કઈ રીતે હેલ્પફુલ છે તો લેટ સ્ટાર્ટ અવર ફર્સ્ટ પ્રેક્ટિકલ સો એવરી વન નો ધ હાઉ ક્રિએટ ફાઇલ એન્ડ ફોલ્ડર વી વિથ ગો ધ ઓકે હાઉ ટુ મેનેજ લેટ્સ સ્ટાર્ટ ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ કે ફાઇલ એન્ડ ફોલ્ડર છે એ આપણે કઈ રીતે મીન્સ કે ક્રિએટ કરીએ છીએ ઓકે તો ધીસ વન ઇઝ માય પીસી ઓકે નાઉ સ્ટુડન્ટ ધીસ વન ઇઝ માય પીસી ઓકે કે આ જે છે એ મારું સિસ્ટમ છે ઓકે તો એની અંદર મેં ડિવાઇસ છે જે ડ્રાઈવ છે એને ત્રણ મીન્સ કે ફોલ્ડર બનાવેલા છે ઓકે તો આ જે તમારી રેમ હોય છે એની ઉપર મીન્સ કે તમે પાર્ટીશન પાડી શકો છો ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર કે ઓલરેડી મારા ફોલ્ડર છે ઓકે પણ આપણે આની અંદર મેં ઓલરેડી મીન્સ કે મારા ફોલ્ડર બનાવીને રાખેલા છે ઓકે પણ આપણે શું કરવાનું છે કે આઈ એમ ક્રિએટિંગ અ ન્યૂ ફોલ્ડર એન્ડ આઈ એમ મેકિંગ અ ફોલ્ડર ઓફ સ્કૂલ રાઇટ ઓકે કે તમને ફોલ્ડર ટ્રી એન્ડ મેનેજિંગ ફાઇલ એન્ડ ફોલ્ડર તમે કોને કહો છો એ બનાવવાનું છે ઓકે તો આની અંદર કે અહીંયા બી તમે ઓપ્શન જોઈ શકો છો કે કોપીનો ઓપ્શન છે, કટ છે, કોપી પાથ, મૂવ ટુ, કોપી ટુ, ડિલેટ, રીનેમ, ન્યૂ ફોલ્ડર, પ્રોપર્ટીઝ, ઓપન, સિલેક્ટ ઓલ આ બધા જ મીન્સ કે ઓપ્શન આપેલા છે તો ધીસ વન ઇઝ ન્યૂ ફોલ્ડર ઓકે તમારે કોઈ નવું ફોલ્ડર ક્રિએટ કરવું છે તો અહીંયાથી બી મીન્સ કે તમે ન્યૂ ફોલ્ડરથી તમે કરી શકો છો અધરવાઇઝ એને મેં ડિલેટ કરી નાખ્યું। નેક્સ્ટ તમારું જે માઉસ છે એને રાઇટ ક્લિક આપીને ન્યૂ ફોલ્ડર એન્ડ એની અંદર ફોલ્ડર ઓકે તો ટુ વે થયા કે સૌથી પહેલું કે અહીંયા તમે ન્યૂ ફોલ્ડર છે એના ઉપરથી ઓટોમેટિકલી તમે ન્યૂ ફોલ્ડર ક્રિએટ કરી શકો છો અથવા સેકન્ડ વે ઇઝ કે રાઇટ ક્લિક આપીને તમે ન્યૂ ઓપ્શન છે એની ઉપર જઈને તમે ન્યૂ ફોલ્ડર ક્રિએટ કરી શકો છો ઓકે તો અહીંયા હું ન્યૂ ફોલ્ડર બનાવીશ એનું નામ હું આપીશ સ્કૂલ ઓકે ધીસ વન ઇઝ માય સ્કૂલ ફોલ્ડર ઓકે એન્ડ સેકન્ડ વે ઇઝ કોપી ડિલેટ મૂવ ન્યૂ ફોલ્ડર ઇન ધ સી ડેટ ઇઝ સેકન્ડ વે યુ વિલ ક્રિએટ અ ફોલ્ડર ઓકે એન્ડ થર્ડ ઓપ્શન છે કે કંટ્રોલ શિફ્ટ એન્ડ એન થ્રી વે છે તમારી જોડે ન્યૂ ફોલ્ડર ક્રિએટ કરવા માટે તો સૌથી પહેલો ઓપ્શન શું છે કે ડાયરેક્ટલી ઓપ્શન છે ન્યૂ ફોલ્ડર સેકન્ડ વે ઇઝ છે રાઇટ ક્લિક આપીને ન્યૂ ઉપરથી તમે ન્યૂ ફોલ્ડર ક્રિએટ કરી શકો છો અથવા થર્ડ ઓપ્શન છે કંટ્રોલ શિફ્ટ એન્ડ એન દબાવો છો તો તમારું ન્યૂ ફોલ્ડર ક્રિએટ થઈ શકે છે ઓકે તો આ તમારું મીન્સ કે ન્યૂ ફાઇલ મીન્સ કે જે ન્યૂ ફોલ્ડર છે એ ક્રિએટ થઈ ઓકે તો અહીંયા મેં ન્યૂ ફોલ્ડર ક્રિએટ કર્યું છે એનું નામ રાખ્યું છે સ્કૂલ ઓકે તો હવે આ સ્કૂલ છે એ મારું મેઇન ફોલ્ડર થઈ ઓકે પણ એની અંદર મારે ઇંગ્લિશ નામનું મીન્સ કે ફોલ્ડર ક્રિએટ કરવું છે તો અહીંયા હું શું લખીશ
इंग्लिश, ओके। तो आ मारू इंग्लिश नामनु फोल्डर क्रिएट थई। तो आ शू थयुं, सब फोल्डर, मारू जे मेन फोल्डर हतुं एनुं नाम शू हतुं के स्कूल, आनी अंदर थयुं ए शू थयुं इंग्लिश, ओके। एंड आनी अंदर हूँ सेकंड फोल्डर बनाईश तो ग्रामर, एंड नेक्स्ट वन हूँ बनाईश के स्टोरी सेक्शन, ओके। तो आ मारू शू थयुं सब फोल्डर, ओके। आ जे मारा मेन फोल्डर हतुं एने तमे, મારું મેઇન ફોલ્ડર હતું એનું નામ હતું સ્કૂલ, એની અંદર મેં જે બીજા બે કે ત્રણ ફોલ્ડર બનાવ્યા એ મારા સબ ફોલ્ડર થયા, ઓકે। તો હવે આની અંદર તમે ગ્રામર જે આવે છે ગ્રામર અંદર એડ કરાવી શકો છો, સ્ટોરી હોય તો સ્ટોરીની તમે ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી શકો છો, ઓકે। તો આ શું થયું, તો આને તમે સબ ફોલ્ડર તરીકે બી ઓળખી શકો છો, અથવા ધીસ વન ઇઝ ક હાયરાર્કિકલ ટ્રી, એટલે કે એકની અંદર એક ફોલ્ડર તમે ક્રિએટ કરો છો એ સબ ફોલ્ડર થયું। સબ ફોલ્ડરની અંદર તમે કોઈ બી ફોલ્ડર ક્રિએટ કરીને, મીન્સ કે સપોઝ કે સ્ટોરી નંબર અહીંયા હું લખીશ કે હવે આપીશ કે સ્ટોરી વન, સ્ટોરી ટુ, ધીસ વન ઇઝ હાયરાર્કિકલ ટ્રી, ઓકે। સબ ફોલ્ડરની અંદર તમે બીજા ફોલ્ડર બનાવો છો પોર્શન વાઇઝ, તો એ તમારું હાયરાર્કિકલ ટ્રી તમે તરીકે ઓળખી શકો છો, ઓકે। નેક્સ્ટ ટોપિક ઇઝ કે હાઉ ટુ મેનેજિંગ ફાઇલ, ઓકે। તો સપોઝ કે તમે અહીંયા હું કોઈ વર્ડ વર્ડ ઓપન કરું છું, ઓકે, માઇક્રોસોફ્ટ વર્ડ અહીંયા હું ઓપન કરું છું। તો સપોઝ અહીંયા મારું આ જે પેજ છે એની અંદર હું મીન્સ કે કોઈ બી વસ્તુ મીન્સ કે ટાઈપ કરું છું, સપોઝ ટેમ્પરરી ધીસ વન ઇઝ માય ફાઇલ નેમ, ઓકે, આ મારો ડેટા છે ટેમ્પરરી, ઓકે। તો હવે હું આને ક્યાં સેવ કરીશ, તો સેવ ઓપ્શન આપેલો છે, તો સેવ ઓપ્શન આપેલો છે તો અહીંયાથી તમે ચૂઝ કરી શકો છો કે તમારે ડેસ્કટોપ ઉપર જવું છે, તમારા પીસીની અંદર જવું છે, ઓકે। તો આ જે ઓપ્શન છે બાજુમાં કોઈ બી જગ્યાએ, તો અત્યારે આપણે શેની અંદર ફોલ્ડર બનાવ્યું હતું, તો એફ સ્કૂલ, કઈ જગ્યાએ, તો ઇંગ્લિશની અંદર, આ મારા ઇંગ્લિશના ડેટા છે તો હું ઇંગ્લિશની અંદર સેવ કરીશ, ઓકે। તો આ તમારી ફાઇલ સેવ થઈ ગઈ, ઓકે। તો આ જે તમારી ફાઇલ છે એ હવે તમે અહીંયા ઓપન કરીને જુઓ છો તો તમને બતાવે છે, ઓકે। તો આ ગ્રામરની મારી ફાઇલ હતી, તો ગ્રામરની અંદર કરી સ્ટોરી, તો તમારી આ થયું શું થયું કે મેનેજિંગ ફાઇલ, એટલે કે તમે કોઈ બી સેક્શન છે, વર્ડ છે, પાવર પોઈન્ટ છે, એક્સેલ છે, એની અંદર તમે કોઈ બી મીન્સ કે ફાઇલ ક્રિએટ કરો છો, એન્ડ તમારું જે ફોલ્ડર બનાવેલું છે એ ફોલ્ડરની અંદર તમે સેવ કરો છો, તો એ તમારી મેનેજિંગ ફાઇલ થઈ, ઓકે। તો ફોલ્ડ, હાઉ ટુ મેનેજ ફાઇલ એન્ડ ફોલ્ડર, તો આઈ થિંક સો સ્ટુડન્ટ તમને આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતે તમે મેનેજિંગ ફાઇલ એન્ડ ફોલ્ડર મીન્સ કે ક્રિએટ કરી શકો છો। તો સિમ્પલ લેંગ્વેજમાં હું તમને કહું તો તમે જે કોઈ બી ડ્રાઈવની અંદર, મીન્સ કે તમારી જે ડ્રાઈવ છે એની અંદર તમે કોઈ બી એ બી સી ડી જે ડ્રાઈવ નેમ છે એની અંદર તમે ફોલ્ડર એક ન્યૂ ક્રિએટ કરો છો, એ તમારું મેઇન ફોલ્ડર થયું। તો તમારે એટલું યાદ રાખવાનું છે કે તમે જે મેઇન ફોલ્ડરનું જે નામ આપેલું છે એ તમે સબ ફોલ્ડરનું નામ આપી શકતા નથી, કારણ કે બંને સરખા આપશો તો કન્ફ્યુઝન થઈ જશે, ઓકે। તો આ તમારા મીન્સ કે મેઇન ફોલ્ડર થયું એનું નામ શું છે, તો સ્કૂલ, આ એની અંદર બીજું ફોલ્ડર છે તો એ તમારું સબ ફોલ્ડર થયું, એની અંદર બી ફોલ્ડર છે તો એ સબ ફોલ્ડર થયું, એન્ડ આને તમે એક હાયરાર્કિકલ ટ્રી તરીકે બી ઓળખી શકો છો। તો લાસ્ટ તમારે રીનેમ આપવું હોય તો રાઈટ ક્લિક કરીને અહીંયાથી તમે રીનેમ આપી શકો છો, નામ ચેન્જ કરી શકો છો, અધરવાઇઝ ડિલીટ કરવું હોય તો ડિલીટ કરી શકો છો, કોપી
पेस्ट तमारे जे भी करवू छे सेंड टू ओपन विथ न्यू विंडो कोई भी मीन्स के एनी प्रॉपर्टी चेक करवी छे तो तमे राइट क्लिक आपीने तमे चेक करी सको छो। तो सो स्टूडेंट यू कैन अंडरस्टेन्ड अबाउट इन धीस प्रेक्टिकल। ओके सो जय स्वामीनारायण।